हेलो विद्यार्थी मित्रों, गकाशिया प्रवीणा जेम शिक्षण संकुल में आपनो हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों केम छो, मजा में? धोरण 11 गुजराती अंदर आप आज व्याकरण नवो टॉपिक भणवा जई रहा छे, जेनु नाम छे जोड़ाक्षर। जेनु नाम छे जोड़ाक्षर। सौथी पहला जोड़ाक्षर कोने कहेवाय तो शुं कहे छे, जो बे व्यंजनों बे व्यंजनों जारे जोड़ाय त्यारे बन्नेनी वच्चे स्वरनी गैरहाजरी होय छे, आने आपणे जोड़ाक्षर कहीए छीए। बे व्यंजनों जारे जोड़ाय छे त्यारे बन्नेनी वच्चे स्वरनी शुं होय छे, गैरहाजरी होय छे, एने आपणे जोड़ाक्षर कहीए छीए। आपणे मूळाक्षरोने कक्को तरीके ओळखीए छीए, जेने क थी ज्ञ सुधी आपणे जे लखीए छीए, जे व्यंजन छे जेने आपणे शुं कहीए छीए, कक्को। वास्तवमां व्यंजनो क थी अळ सुधीના જ ગણાય છે। વાસ્તવમાં વ્યંજનો ક થી અળ સુધીના જ ગણાય છે। જ્યારે શ અને જ્ઞ એ જોડાક્ષરો છે, એ સ્વતંત્ર વ્યંજન નથી। કઈ રીતે? જે શ છે એ દસમા ધોરણની અંદર જ્યારે મેં તમને ધ્વનિ છૂટી પાડી હોય આપણે, એની અંદર મેં તમને સમજાવ્યું હતું વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે શ જે છે એની આપણે ધ્વનિ છૂટી પાડીએ તો ક પ્લસ સ પ્લસ અ, તો શમાં બે વ્યંજન અને એક સ્વર રહેલો છે, માટે એ જોડાક્ષર બન્યો। જ્યારે જ્ઞની અંદર આપણે જોયું હતું જ પ્લસ ગ પ્લસ અ, જ્ઞ જ, એટલા માટે આપણે મેં તમને એ વખતે કહ્યું હતું કે સંસ્કૃત વ્યાકરણ પ્રમાણે આપણે જોઈએ તો બોલીએ છીએ આપણે જ્ઞ, પણ લખીએ છીએ જ પ્લસ ગ પ્લસ અ। તો જે શ અને જ્ઞ છે એ શું છે? જોડાક્ષરો છે, એ કોઈ સ્વતંત્ર વ્યંજન નથી। મૂળાક્ષરોની યાદીમાં સમાવેશ નથી તેવા શ્ર ત્ર વગેરે પણ તમે વાપરો છો, એ પણ જોડાક્ષર છે। કયા? શ્ર અને ત્ર। શ્રની અંદર શું રહેલું છે? ક પ્લસ સ પ્લસ ર પ્લસ અ, શ્ર। ત્રની અંદર ત પ્લસ ર પ્લસ અ, તો આ પણ જોડાક્ષરો છે। બે કે વધારે વ્યંજનો જોડાઈને જોડાક્ષર બને છે, જેને આપણે સંયુક્તાક્ષર પણ કહી શકીએ છીએ। બે કે વધારે વ્યંજનો જોડાઈને જોડાક્ષર બને છે, ત્યારે એ કયા વ્યંજનો છે તેની ઘણી વખત આપણને ખ્યાલ હોતો નથી। પરિણામે આપણે તેનું બંધારણ આપણી સમજ મુજબનું કરીને ચલાવી લઈએ છીએ, પરિણામે જોડાક્ષરો બાબતે આપણને સૌથી વધારે ઓછી સમજ ધરાવીએ છીએ। એમાં પણ કેટલાક જોડાક્ષરો તો ખોટી રીતે લખવાના કારણે ખોટી રીતે બોલાતા પણ હોય છે, અરે ઉચ્ચારણની ખોટી પરંપરા એના કારણે શું થાય છે? ઊભી થાય છે। તો કયા જોડાક્ષરો અથવા તો કયા શબ્દો કઈ રીતે બોલાય છે અને કઈ રીતે લખાય છે એના વિશે આજે આપણે માહિતી મેળવવાના છીએ। તો સૌથી પહેલું જોડાક્ષર છે ધ્વ, ધ્વ। તો ધ્વની અંદર દ પ્લસ ધ્વ છે, દ પ્લસ ધ્વ છે, જેની અંદર કેટલા બધા શબ્દો આપેલા છે જો વિદ્યાર્થી મિત્રો, સમૃદ્ધ, ઉદ્ધાર, અનિરુદ્ધ, યુદ્ધ, વૃદ્ધ, જીર્ણોદ્ધાર, રિદ્ધિ, સિદ્ધિ, સિદ્ધાંત, પદ્ધતિ, પ્રસિદ્ધિ, શ્રદ્ધા, પ્રબુદ્ધ, યોદ્ધો। આમાં તમે જુઓ દ અને ધ્વનું ઉચ્ચારણ છે, બરાબર, એટલે દ અને ધ્વ વ્યંજન જોડાઈને ધ્વ જોડાક્ષર બને છે। ત્યાર પછી ધ, તો ધ્વ તમારા ડબલ વખત ધ્વ બોલાય છે, ધ પ્લસ ધ, સદ્ધર, અધર, સુદ્ધા, ઓધો, આમાં તમે ડબલ વખત ધ લખો છો। ત્યાર પછી છે દ્વ, દ્વ, દ પ્લસ વ, દ્વ, તો એની અંદર કયા શબ્દો આવશે? દ્વારકા, દીપ, વિદ્વાન, પછી દ્વારા, દ્વારપાલ, દ્વેત, દ્વેષ, આ બધા શબ્દો એની અંદર આવતા હોય છે। ત્યાર પછી છે દ્ર, 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 દ્ર,
તો તમે જો જેટલી વખત તમે ઉચ્ચારશો એમ ધીમે ધીમે તમને શું ખબર પડશે કે કયો વ્યંજન છૂટો પડે છે. દ્ર દ્ર તો દની સાથે ર છૂટો પડે છે. દ્ર દરિદ્ર, નિંદ્રા, રૌદ્ર, દ્રાક્ષ, દ્રાવણ, મહેન્દ્ર, ઇન્દ્ર, નરેન્દ્ર, દ્રષ્ટિ અથવા તો દ્રવિડ. આમાં તમે જુઓ છો ધ્વનિ સાથે રનું ઉચ્ચારણ જોવા મળે છે. ત્યાર પછી છે ધ્વમ, ધ્વમ. ત્યાર પછી શું છે ધ્વમ? તો ધ્વનિ સાથે શું જોડાયેલું છે? મ. જેમ કે તમે શબ્દ વાપરો છો પદ્મ, સદ્મ, છદ્મ, તો આમાં તમે જુઓ છો ધ્વનિ સાથે શેનું ઉચ્ચારણ છે? મનું ઉચ્ચારણ છે. ત્યાર પછી છે દ્વિ, દ્રી, તો વર્દી, દ ડબલ વખત ઉચ્ચારાય છે, દ. ગદ્દાર, મુદ્દલ, જિદ્દી, મુદ્દો, બરાબર. ઘણા બધા વ્યક્તિઓ તમે જોજો મુદ્દો લખતા હોય છે ને તો મુદ્દોની જગ્યાએ મુદ્રો લખે છે, દની સાથે ર જોડે છે. અહીંયા મુદ્દો, દનું ડબલ વખત ઉચ્ચારણ છે, બરાબર. ચલો ત્યાં પછી છે દ્ય, દ્ય, પદ્ય, ગદ્ય, ધની સાથે યનું ઉચ્ચારણ છે, પદ્ય, ગદ્ય. તમે જો દ અને ય સાથે દ્ય શબ્દ બને છે. વિદ્યા, ખાદ્ય, મધ્ય, વાદ્ય, આ બધા શબ્દો, ઉદ્યોગ, આ બધા શબ્દો આ જોડાક્ષરમાં આવે છે. ત્યાર પછી છે શ્ર, શ્ર, તો સની સાથે રનું ઉચ્ચારણ છે, સ્ત્રોત, રક્તસ્ત્રાવ, સહસ્ત્ર, સ્ત્રગ્ધ્રા, આ બધા શબ્દોની અંદર સની સાથે શું જોવા મળે છે? રનું ઉચ્ચારણ જોવા મળે છે. ત્યાર પછી છે સ્ત્ર, સ્ત્ર, ત્ર, ત અને ર, ત્ર, ત્ર, ત અને ત્ર, આ બંનામાં, બંનેમાં ઉચ્ચારણમાં ફેર છે. જો વિદ્યાર્થી મિત્રો, ત્ર, સ્ત્રી, સ્ત્રી આપણે લખીએ છીએ તો સ અડધો અને પાછળ ત્ર લખીએ છીએ, ત નથી લખતા, ત્ર લખીએ છીએ, બરાબર. અસ્ત્ર, શસ્ત્ર, વસ્ત્ર, આ બધા શબ્દોની અંદર તમે જુઓ છો ત્ર વાપરીએ છીએ આપણે, તો સ પ્લસ ત પ્લસ ર, આ બધા શું થયા? આપણા જોડાક્ષરો. આ સિવાય આપણે ઘણા બધા જોડાક્ષરો વાપરીએ છીએ, જેમ કે હન, ત્ર, ત અડધો, તો એટલે કે ત તમે જે લખો છો એની આગળ એક સેજ નાનો એવો લીટો કરો છો, એનો મતલબ એમ થાય છે કે ત અડધો ત્યાં વપરાય છે. પ્ર, પ્રવાહ, પ્રવાહી, બરાબર. પ્ર પછી હ, હ, હની નીચે તમે રેફ કરો છો, જેમ કે હસ્વ તમે જ્યારે લખો છો એની નીચે રેફ કરો છો. પછી હય, હય, પછી શય, શચ, પછી ક્ષ, જ્ઞ, ત્ર, ધ્ય, આ બધા કયા શબ્દો છે? જોડાક્ષરના શબ્દો છે. આવા જોડાક્ષરવાળા શબ્દો આપણે આપણા શિક્ષણની અંદર, આપણા બોલચાલની ભાષામાં ઘણી બધી જગ્યાએ આપણે વાપરતા હોઈએ છીએ. તો આ બધા જોડાક્ષરો જે છે એ જોડાક્ષરો આપણે શું કરવાનું છે? આ જોડાક્ષરોના આધારે તમારા પાઠ્યપુસ્તકમાંથી જે પણ જોડાક્ષરો વપરાયેલા શબ્દો છે એ શબ્દો તમારે તમારી નોટબુકની અંદર લખવાનું છે. જોડાક્ષરનો ટોપિક લખી જે પણ મેં અહીંયા અંડરલાઈન કર્યું છે એ બધું જ તમારે શું કરવાનું છે? તમારી નોટબુકની અંદર લખવાનું છે અને પછી સ્વાધ્યાયમાં આપેલા પ્રશ્નો તમારે લખવાના છે, બરાબર. તો હવે સ્વાધ્યાયમાં કયા કયા પ્રશ્નો આપેલા છે એ જરા આપણે જોઈ લઈએ. તો સ્વાધ્યાયની અંદર રહેલો પહેલો પ્રશ્ન જે છે તમારો શું કહે છે, એમાં ધ્વ અને દ્વ જોડાક્ષર ધરાવતા શબ્દો જેમાં હોય ત
તેવા 10 વાક્યો પાઠ્યપુસ્તકની ગદ્યકૃતિમાંથી ગોતીને લખવાના છે. ધ્વ અને દ્વ આ જોડાક્ષરો જે પાઠના વાક્યની અંદર આપેલા હોય એ તમારે તમારી પાઠ્યપુસ્તકની ગદ્યકૃતિઓમાંથી ગોતીને લખવાના છે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે, ચક્રવાક મિથુન કાવ્યમાં રહેલા જોડાક્ષરો ધરાવતા 25 પદોની યાદી બનાવો. આ બધા પદોના યોગ્ય સાચા ઉચ્ચારણનું રટણ કરો. એટલે કે ચક્રવાક કાવ્યની અંદર જે જોડાક્ષરો આપેલા છે, જોડાક્ષરોવાળા જે શબ્દો છે એ 25 શબ્દો તમારે ગોતવાના છે અને લખવાના છે. આ છે તમારો આજના દિવસનો હોમવર્ક જે તમારે વ્યાકરણી નોટની અંદર કરવાનો છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.